ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલી કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા બધા સમયથી પોતાની પડતર માંગણીઓ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવેલી હતી. આમ છતાં પણ કોઈ નિર્ણય ન લેવામાં આવતા આગામી દિવસોમાં તેમના દ્વારા આંદોલનનું રણશિંગો ફૂંકવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારને નાયબ મામલતદારના અલગ અલગ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલી હતી, પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય રજૂઆતો ધ્યાને ન લેતા ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ હવે સરકાર સામે આકરા પાણીએ થયેલ છે અને ગુજરાત રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓ માટે વિરોધ કરવા માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં તારીખ 17 ઓગસ્ટના રોજ રાજ્યના તમામ જિલ્લા સદનો પર પ્રતિક ધરણા, તારીખ 19 થી 23 ઓગસ્ટ સુધી વર્ક ટુ રૂલ કાળી પટ્ટી ધારણ કરશે, તારીખ 26 ઓગસ્ટના રોજ માસ સીએલ અને રાજ્યની તમામ જિલ્લા કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવશે, તેમજ તારીખ 29 ઓગસ્ટથી ગુજરાત રાજ્યના તમામ મહેસૂલી ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાના છે. અમરેલી જિલ્લા મહેસૂલી કર્મચારી વર્ગ 3 એના હડતાલના કન્વીનર તરીકે મને ફરજ સોંપવામાં આવી છે. અમારા રેવન્યુના બહુ લાંબા સમયથી ઘણા પડતર પ્રશ્નો સરકારશ્રી સમક્ષ છે, જેનો વારંવાર માગણીઓ છતાં ઉકેલ ન આવવાના કારણે અમે આજે આ ધરણાનો કાર્યક્રમ રાખેલો છે અને હવે પછી ઉત્તરોત્તર વધારે જલદ કાર્યક્રમો અપનાવવાના છીએ. અમારી પડતર માંગણીઓ ઘણા સમયથી સંતોષવામાં આવતી નથી. એમાં મુખ્યત્વે અમારો મુદ્દો જે છે એ છે પ્રમોશનનો. 40% કરતાં વધારે જગ્યાઓ ખાલી હોવા છતાં પણ મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવતું નથી. એના કારણે જે અત્યારે કર્મચારીઓ છે એના ઉપર ખૂબ જ વધારે કાર્યભારણ રહે છે. સવારથી માંડી અને મોડી રાત્રિ સુધી કામ કરીએ તો પણ પૂરું થતું નથી. એટલે અમારો પહેલો મુદ્દો એ છે કે પ્રમોશન આપવું, અને જે પ્રમોશનને લાયક છે ક્લાર્ક નાયબ મામલતદાર કેડર માટે પ્રમોશનને લાયક હોવા છતાં પણ સરકારશ્રી તરફથી લાંબા સમયથી પ્રમોશન આપવામાં આવતું નથી, એટલે અમારો આ પ્રથમ મુદ્દો છે. એ ઉપરાંત અમારી જે રેવન્યુની ક્લાર્ક અને નાયબ મામલતદારની કેડર છે એની સાથે તલાટી કેડરને મિક્સ કરવામાં આવી છે, અને જેના કારણે અનેક પ્રકારના વહીવટી ગૂંચવાડા ઊભા થાય છે. એટલે અમારી સરકારશ્રી સમક્ષ માંગ એ છે કે તલાટી કેડર જે છે રેવન્યુ તલાટીઓને મહેસૂલી વિભાગમાંથી દૂર કરી અને પંચાયત વિભાગમાં પરત તલાટી કેડરમાં મોકલવા, આ પણ એક અમારી મુખ્ય માંગ છે. આ ઉપરાંત જે પણ ઘણા પણ પ્રશ્નો છે એ બધા જ અમે લખી અને વારંવાર આપ્યા છે સરકારશ્રીને, અને એ પ્રશ્નો ઉપર અમે આજે અડગ છીએ કે જ્યાં સુધી અમારા આ પ્રશ્નોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત છે એ બંધ નથી થવાની.